જૂનાગઢ જિલ્લા જેલમાં દત્ત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પંચ દસ નામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્ર ભારતી દ્વારા ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નામી અનામી કલાકારોએ પોતાના કંઠે ભજન સંત વાણી પીરસી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુના સેવકગણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ચૌધરી તેમજ સોલંકી સાહેબ દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. સંતવાણી કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભાઈઓ તેમજ જેલ સ્ટાફે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ડાયરાની મોજ માણી બંદીજનોએ ખુશી વ્યક્ત કરી હતી. આ જેલ નહીં, જેલ તો મોટી જેલ છે, એ જેલમાંથી બધાને મુક્ત કરે, ગુરુ મહારાજ સંતો મુક્ત કરે છે. જયંતિ નિમિત્તે આમ તો ગિરનારની અંદર પણ એક ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, અને પછી એવું એક વિચાર આવ્યો કે એક જેલની અંદર, જિલ્લા જેલની અંદર એક મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન રાખીએ કે જેનાથી જે બંધિત કેદીઓ છે એના જીવનની અંદર કાંઈક પરિવર્તન આવે
અને સાહેબશ્રીને મેં જ્યારે વાત કરી ત્યારે મને સાહેબે જ કીધું કે બાપુ આની અંદર તમારે કાંઈ પણ વાંધો નહીં, આ આયોજન રાખવું હોય તો તમે રાખી શકો છો. તો આજે 3-6 નું એક આયોજન સંતવાણીનું અને એક મહાપ્રસાદનું આયોજન અહીંયા રાખવામાં આવેલું છે. તો આજે આ બધા કેદીઓને પણ હું ગુરુ દત્તાત્રેય વતી એમને હું આશીર્વાદ આપું છું કે ભગવાન એને જલ્દીથી જલ્દી અહીંયાથી મુક્ત કરે અને પાછું એમનું જીવન સુખ અને શાંતિમય જાય એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. જિલ્લા જેલ જૂનાગઢ ખાતે આજરોજ દત્ત જયંતિ નિમિત્તે પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતીજી મહારાજ તરફથી જેલના બંદીવાન કેદીઓ માટે એક સુધારણાના ભાગરૂપે અને એમનામાં માનસ પરિવર્તન થાય, સારા વિચારો લઈ અને પરત પોતાના પરિવારમાં ભળી શકે એટલા માટે એક લોક ડાયરાનું આયોજન કર્યું છે. લોક ડાયરામાં પણ અગ્રણી કલાકારો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમના તરફથી સરસ મજાનું આજે સંગીત પીરસવામાં આવી રહ્યું છે. સાથે સાથે બાપુશ્રી તરફથી ડાયરાની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે, જેના થકી કેદીઓને આજે જે મહાપ્રસાદથી પણ એક એમનામાં એક સારી ભાવના જાગશે અને અમે સમગ્ર જેલ પરિવાર તરફથી બંદીવાન ભાઈઓ તથા અમારા સમગ્ર સ્ટાફ તરફથી અમે આજે પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતીજી મહારાજ બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે ગુરુ દત્તાત્રેય જયંતિ હોય, દત્ત દાતાર અને આ ગિરનારની ભૂમિની અંદર ઇન્દ્ર ભારતી બાપુ મારફત આ જેલની અંદર કેદીઓને માટે થઈને એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર એટલું બધું સરસ આયોજન કર્યું છે કે 2 કલાકનો ડાયરો પછી જમણવાર પણ રાખવામાં આવ્યો છે. અહીંયા જે લોકો કેદી તરીકે આવ્યા છે, ક્યાંક જિંદગીમાં નાના મોટી એનાથી પણ ભૂલ થઈ ગઈ હોય, પણ અંતે તો એ પણ માનવ છે. હું તો એવું કહું છું કે સરકારે 10-15 દિવસે જેલની અંદર કેદીઓ માટે પણ એક કાર્યક્રમ રાખવો જોઈએ, નોખા નોખા ક્લાસ રાખવા જોઈએ, એને નવો જિંદગી જીવવાની ટેવ પડે અને જે કંઈ ભૂલ થઈ છે તો એ ભૂલમાંથી પણ ભગવાન એને વહેલામાં વહેલો છુટકારો આપે. આજનું આયોજન બહુ સરસ આયોજન છે. આ વિચાર માત્ર ઇન્દ્ર ભારતી બાપુને જ આવે અને આજે જેલની અંદર બધા કેદીઓ આ ડાયરાની મજા માણે છે. આજરોજ દત્ત જયંતિ નિમિત્તે જૂનાગઢમાં દેવોની ભૂમિ ગરવાગીર ગિરનારની ગોદમાં આવેલ આશ્રમના મહંત શ્રી ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા એક અનોખું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ખૂબ બિરદાવવા જવો એટલે છે કે આશ્રમોમાં લોકો આવતા હોય એને જમાડે, એને પ્રેરણા આપતા હોય છે, પરંતુ આજે જેલમાં જે કેદીઓ છે એમની વચ્ચે જઈ અને એમને સારી સમજ આવે એના માટેથી આજે અહીંયા એક ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે. હેતુ એવો છે કે કુદરત એમના કર્મોને વેરી માફી આપે અને બધા જ સુખ શાંતિથી પોતપોતાના ઘરે પાછા વહેલા જાય એવા હેતુથી, એવા આશયથી આ કાર્યક્રમ આજે ઇન્દ્ર ભારતી બાપુ રાખ્યો છે. એમને ખરેખર સરાહનીય કાર્યક્રમ છે, એમને વંદન કરીએ છીએ. આજરોજ જૂનાગઢ જિલ્લા જેલમાં પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના એક એવા વિચાર કે બહારના લોકોને તો કંઈક ભજન અને સંતો તરફ વળવાનો મોકો મળે છે, એમાં એ દત્ત જયંતિ પૂનમ એ દિવસે બાપુએ સરકારશ્રીની મંજૂરી લઈ અને અહીંયા અંદર રહેલા અને બાપુની એક એવી વિચારધારા છે કે ગુનો કોઈને કરવો નથી હોતો, એ સમય અને કંઈક સંજોગ કરાવે છે, એ માટે લોકો અહીંયા એને પણ આજે અને એમાંય અમારા માટે કલાકારો શૈલેષ મહારાજ, રામદાસજી ગોંડલિયા, યોગેશપુરી બાપુ, નારાયણભાઈ ઠાકર, ભનુભાઈ વડેદરા અને હું જગદીશ મહેર, આ બધા અમે પ્રજાઓની અંદર દુનિયાની અંદર તો છેડાઓ લગીને ભજન કરીએ છીએ, પણ આ લોકોને મળીને અમને પણ કંઈક નવું જાણવા મળ્યું છે અને પૂજ્ય બાપુના વિચાર કંઈક અલગ છે. તો સર્વને એવો એક આમની અંદર રાષ્ટ્રભાવના ઊભી થાય છે કે એ ગુનેગાર નથી, છેવટે ને છેવટે તો આપણા ભાઈઓ જ છે, ભલે કંઈક સંજોગાનુસારે, એટલે બધા હળી મળીને રહીએ. હું છેલ્લા 13 વર્ષથી આ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હોર્ડર તરીકે ફરજ બજાવું છું અને આજના દિવસે અમારા સાહેબે ઇન્દ્ર ભારતી બાપુના લાભાર્થે જેલની અંદર એક ડાયરાનું સરસ ડાયરાનું આયોજન કરેલ
અને સાથે બધા કેદીઓને જમણવારનું આયોજન કરેલ છે, માટે હું અમારા ચૌધરી સાહેબ તથા વાડા સાહેબ અને ચાવડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું કે અમારા કેદીઓ વિશે જો આવો એને વિચાર આવે અને આવા એક સરસ મજાના લોકડાયરાનું આયોજન કરે, માટે હું અમારા બધા આપણે કેદીઓ હતી હું અમારા ચૌધરી સાહેબ તથા ચાવડા સાહેબ અને વાડા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અમને એવું થયું કે અમે જેલની અંદર નથી પણ એક બારોબાર અમે એક ડાયરામાં બેઠા હોય એવો અમને આજની તારીખમાં અનુભવ થયો.